जय माताजी। मित्रों, आप सर्वेनु अमारी यूट्यूब चैनल गुज्जू वार्ता एंड कथा में हार्दिक स्वागत है। मित्रों, आ वीडियो में आपणे तारीख 3 नवेम्बर 2021 ना रोज आवनारी एकादशी के जे परम कल्याणी अजा एकादशी है तो यू शू महात्म्य है और शा माटे तेनु अनेरु महत्व है तो ते अंगेनी झांखी मेळवीए। श्रावण वद 11 एटले के अजा एकादशी तरीके सुप्रसिद्ध है। राजा हरिश्चंद्रए आ एकादशी व्रतना प्रभावे पूर्ण सुख और राजवैभव भोगव्या हता। अजा एकादशी करनारने कुदरत अनुकूल सानुकूल बनी रहे छे। जे मनुष्य भगवान ऋषिकेशनू अर्चन पूजन करी आ व्रत करे छे तेना सर्व पापो नाश पामे छे। आ पृथ्वी पर तेमज परलोकमां अजा एकादशी जेवू एकेय कल्याणकारी व्रत नथी। पवित्र श्रावण मासमां आ एकादशी आवती होवाथी तेनो महिमा विशेष छे। एक पौराणिक कथा छे ते मुजब देवराज इंद्रए भगवान शंकरने स्वर्गमां पधारवा आमंत्रण पाठव्युं। पशुपतिनाथ पोताने त्यां पधार्या तेथी तेमनुं भव्य स्वागत कर्युं। इंद्रना दरबारमां अप्सराओनुं नृत्य अने गांधर्वोनुं गीत वादन थाय छे, छतां महेश्वरना मुख उपर प्रसन्नतानी रेखा नहोती देखाती। इंद्रए नारदजीने पूछ्यु, आ परम पवित्र श्रावण मास छे, वळी अजा एकादशी जेवो पवित्र दिवस छे, छतां शिवजीना मुख पर प्रसन्नता केम नथी देखाती? शिवजी प्रसन्न थाय एवो उपाय बतावो। नारदजीए कह्युं, तमे बधा देवो भोगवादी छो, तमने रात दिवस कल्पवृक्ष अप्सराओ अने आम सिवाय बीजो कोई विचार आवतो ज नथी। शिवजी पशुपतिनाथ छे માટે પૃથ્વીલોકમાંથી પશુઓને સ્વર્ગલોકમાં લઈ આવો। જો દરેક પ્રાણી પોતપોતાની ઉત્કૃષ્ટ કલા દર્શાવે તો કદાચ શિવજી પ્રસન્ન થાય। ઇન્દ્રની આજ્ઞાનો અમલ થયો। સ્વર્ગીય મંચ પર સિંહ, વાઘ, દીપડો, હાથી, ચિત્તો, વરુ વગેરે પ્રાણીઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યું તો પણ શિવજી પ્રસન્ન ન થયા। એકાએક એક કાચબો મંચ ઉપર આવ્યો। ઉત્કૃષ્ટ કલા દાખવનાર કલાકાર પશુઓએ તેનો વિરોધ કર્યો। આ સ્વર્ગીય મંચ પર કાચબાને સ્થાન ન હોય। નારદજીની નજર કાચબા ઉપર પડી। તેમણે કહ્યું, કાચબો પણ પૃથ્વીલોકનો પ્રાણી છે, તેથી તેને અટકાવી ન શકાય। કાચબાએ ભગવાન પશુપતિનાથને વંદન કર્યા। સિંહે કાચબાને મારવા પંજો ઉગામ્યો। કાચબાએ પ્રતિકાર કર્યા વગર પોતાના અવયવોને અંદર ખેંચી લીધા, તેથી સિંહના પંજાની કોઈ અસર તેને ન થઈ। આ રીતે તો દરેક પશુઓએ સાથે મળીને પ્રહાર કરી જોયા, પરંતુ કાચબાની પથ્થર જેવી પીઠ ઉપર કોઈ અસર ન થઈ। કાચબાનું આ અવલૌકિક અને ઉત્કૃષ્ટ કૌશલ્ય નિહાળી શિવજી પ્રસન્ન થયા। ઇન્દ્ર પણ આનંદ પામ્યા। શિવજીએ નિર્ણાયકની અદાથી કહ્યું, આજની સ્પર્ધામાં પહેલું સ્થાન આ કાચબાને મળે છે। કાચબાએ નમસ્કાર કર્યા। બસ તે દિવસથી ભગવાન શંકરના દરેક મંદિરમાં નંદીની સાથે કાચબાને સ્થાન મળી ગયું। કાચબો એક મહાન શક્તિનું પ્રતીક છે, તેના દર્શન કર્યા વગર શિવજીના દર્શન થાય નહીં। કહેવાનું તાત્પર્ય એ છે કે કાચબાની માફક જેની પીઠ અભેદ્ય બની છે એવા વ્રત ધારીને જનક, કાંતા કે કીર્તિના આઘાતો વિચલિત કરી શકતા નથી। કાચબા પાસે પોતાના અંગો ખેંચી લેવાની અમોઘ શક્તિ છે। આ દ્રષ્ટાંત દ્વારા વ્રતિએ સંયમનું પાલન અને મહત્વ સમજવાનું છે। તો આપ સૌને આ આવનારી પરમ કલ્યાણકારી અજાદશીની હાર્દિક શુભેચ્છાઓ। ઓમ નમો ભગવતે વાસુદેવાય।